આત્મપ્રેરણની એક ઘટનાને અનુરૂપ આત્મપ્રેરકત્વની વિવિધ વ્યાખ્યાઓ તથા લાંબા સોલેનોઇડના આત્મપ્રેરકત્વના સૂત્રની તારવણી કરી તેનાથી આગળ વધીએ તો આપણે વાત કરવી છે એ આત્મપ્રેરણની ઘટનામાં જે રચના ગૂંચળું મળ્યું આપણને તેની સમજ તો ઇન્ડક્ટર માં સંગ્રહિત ઉર્જા તો સૌથી પહેલા ઇન્ડક્ટર એટલે શું તેની વાત કરીએ અને પછી તેમાં સંગ્રહિત ઉર્જા U બરાબર 1/2 LI² તેની તારવણી આપણે કરવી છે તો ઇન્ડક્ટર કોને કહીશું તો પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વ ધરાવે છે તેને ઇન્ડક્ટર કહે છે તો પરિપથના કોઈ ઘટકમાં પ્રવાહ વહે પોતાના પ્રવાહના કારણે પોતાની સાથે ફ્લક્સ સંકળાય અને ત્યારે આત્મપ્રેરક ની ઘટના બને તો તે ઘટકને આપણે ઇન્ડક્ટર તરીકે ઓળખીશું તેમાં ઇન્ડક્ટરની પરિપથ સંજ્ઞા ઇન્ડક્ટરને આપણે પરિપથમાં કઈ રીતે દર્શાવીશું તો તેની પરિપથ સંજ્ઞા થાય તો સોલેનોઇડની જેવી જ તેની પરિપથ સંજ્ઞા થશે જે છેડેથી પ્રવાહ દાખલ થાય તેને ધન અને જે છેડેથી પ્રવાહ બહાર આવે તે ઋણ તો આ તેની પરિપથ સંજ્ઞા થશે અવરોધની પરિપથ સંજ્ઞા આના પ્રકારની હતી આ મુજબ પણ અહીં ગૂંચળું આપણે દોરવાનું છે તો આવા એ ઇન્ડક્ટરના સંદર્ભમાં તેમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર આપણે મેળવવું છે તો આપણે અગાઉ સમજ મેળવી ચૂક્યા કે ઇન્ડક્ટર આત્મપ્રેરકત્વનો ગુણધર્મ ધરાવે છે અને તેમાં આત્મપ્રેરિત EMF ને આપણે બેક EMF તરીકે ઓળખીએ છીએ બેક EMF નો અર્થ કરીશું આપણે પ્રવાહના ફેરફારનો વિરોધ કરવો E બરાબર -L dI/dt એટલે કે આત્મપ્રેરિત EMF એ પ્રવાહના વધારા કા તો ઘટાડાનો વિરોધ કરે છે પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે જ્યારે આપણે તે ગૂંચળામાંથી સોલેનોઇડમાંથી વહેતા પ્રવાહમાં ફેરફાર કરીએ છીએ ત્યારે તેની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાય છે અને તેમાં આત્મપ્રેરિત EMF ઉદ્ભવે છે આ આત્મપ્રેરિત EMF પ્રવાહના ફેરફારનો વિરોધ કરતું હોવાના કારણે આપણે ઇન્ડક્ટરમાંથી ગૂંચળામાંથી વહેતા પ્રવાહમાં ફેરફાર કરવા માટે કાર્ય કરવું પડે છે અને તે થયેલું કાર્ય આપણે જે યાંત્રિક કાર્ય કર્યું તે કાર્ય એ ગૂંચળાની અંદર ઇન્ડક્ટરની અંદર ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે તો આમ આપણે કરેલું આ કાર્ય જે ઇન્ડક્ટરમાં સંગ્રહિત થયું છે તેવી એક ઉર્જા જેને આપણે સ્થિતિ ઉર્જા તરીકે પણ ઓળખીશું તો તેની તારવણી આપણે કરવી છે તેની તારવણી કરવા માટે આગળ વધીએ ઇન્ડક્ટર એ આત્મપ્રેરિત EMF બેક EMF ધરાવે છે એટલે કે તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના
वधारा के घटाड़ा एटले के फेरफार नो विरोध करे छे। आ आत्म प्रेरक अथवा ए जड़त्व नो गुणधर्म ध्यान आपे छे। जेम एम दळ नो पदार्थ तेनी गतिनी अवस्था जाळवी राखवानो प्रयत्न करे छे, તેથી યંત્રશાસ્ત્રમાં પદાર્થનું દળ એ તેના જડત્વનું માપ છે। તે જ પ્રકારે વિદ્યુતચુંબકીય શાસ્ત્રની અંદર ઇન્ડક્ટન્સ આત્મપ્રેરકત્વ એ જડત્વનો ગુણધર્મ ધરાવે છે। વિરોધ કરો, દળ ગતિની અવસ્થાના ફેરફારનો વિરોધ કરે છે, આત્મપ્રેરકત્વ પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે। यंत्र शास्त्र में पदार्थ नु दर तेना जड़त्व माटे जवाबदार छे, तेज प्रकारे विद्युत चुंबक शास्त्र में आत्म प्रेरकत्व ए जड़त्व नो गुणधर्म धरावे छे। तेथी गुंजणामांथी वहता प्रवाहमां फेरफार करवा माटे બેક ઈએમએફ ની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે, જે તેમાં ચુંબકીય અથવા સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે। तो गुंचड़ा माटे कार्य करवानो समय लो, आपने तेवा स्थिति ऊर्जा अथवा संग्रहित ऊर्जा तेने सूत्र आपने मेळवो छे, तो तेना माटे कार्य सूत्र मेळवी दीधी अने ई कार्य ए ज तेमा संग्रहित स्थिति ऊर्जा थशे। तो तेना माटे सौ प्रथम कार्य करवानो समय लो એટલે dW/dt પાવર, તેના સૂત્રને યાદ કરીએ તો p બરાબર dW/dt W/t કા તો ∆W/∆t, અને તે આપણને વિદ્યુતશાસ્ત્રની અંદર મળે p બરાબર VI વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા વિદ્યુત પ્રવાહ। અહીં વિદ્યુત સ્થિતિમાનના બદલે પ્રેરિત EMF લઈશું અને તેનું મૂલ્ય છે, જ્યાં આત્મ પ્રેરિત EMF નું મૂલ્ય છે। તો dW/dt બરાબર મોડ E I થશે। હવે તેને અનુલક્ષી અને આપણે ઈના સૂત્રને યાદ કરીએ, પરંતુ આત્મ પ્રેરિત EMF E बराबर माइनस एल डी अपॉन डीटी लेता, माटे dW/dt बराबर मूल्य मुकीशो तेमा आपणे चिन्ह लेता नथी। ज्यारे पण गुंजड़ामांथी वहेतो प्रवाह समय नी साथे बदलाय त्यारे ज आपणे आत्मप्रेरित ईएमएफ मळे, अने आत्मप्रेरित ईएमएफ ना संदर्भमां आपणे कार्य करवुं पड़शे। तो dW/dt बराबर L di/dt गुणा I L I di/dt, बन्ने बाजू थी dt dt कैंसल थाय, तेथी गुंजड़ा मां di जेटलो प्रवाहनो फेरफार करवा माटे
करवू पड़तू सूक्ष्म कार्य सूत्र बन्यु डीडब्ल्यू बराबर एल आई डी आई। तो प्रवाह में डी आई जेटलो सूक्ष्म फेरफार करिए तो आपने डीडब्ल्यू जेटलो कार्य करवू पड़े, पण आपणे तो गुंजळामांथी वहेतो प्रवाह जीरो थी आई करी रह्या छे, तो तेनुं कुल कार्य मेळवा माटे आ डीडब्ल्यू जेवा कार्यनुं संकलन करवू पड़े। તેથી ગુંજળામાં આઈ જેટલો પ્રવાહ વહે તો કરવું પડતું કુલ કાર્ય મેળવવા માટે ઝીરો થી આઈ સુધી સંકલન લેતા। तो सूत्र नु संकलन करीशु कुल कार्य मळे W एटले ज संकलन DW संकलन 0 थी I LI DI। गुंजळानुं आत्मप्रेरकत्व ए प्रवाह के प्रवाहना फेरफार पर आधारित नथी, तेथी L ने बाहर लईए संकलन 0 थी I I DI। સંકલનના સૂત્રને અનુરૂપ આઈ ની એક ઘાત છે, સંકલન કરીએ તો ઘાતમાં એક નો વધારો ભાગ્યા ઘાત, સંબંધી અનુરૂપ એલ આઈ ની બે ઘાત ભાગ્યા બે વન હાફ એલ આઈ સ્ક્વેર, તેની સીમાઓ જીરો અને આઈ છે, જીરો મૂકીએ એટલે જવાબ જીરો થાય, આઈ મૂકીએ એટલે આઈ વધે, તો ડબલ્યુ બરાબર વન હાફ એલ આઈ સ્ક્વેર। આટલું કાર્ય આપણે કરવું પડે અને આ થયેલું કાર્ય તેમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે, તેથી ગુંજળામાં આઈ પ્રવાહ વહે તો સંગ્રહિત સ્થિતિ ઉર્જા યુ બરાબર વન હાફ એલ આઈ સ્ક્વેર। જે ગુંજળામાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા અથવા ચુંબકીય ઉર્જાના સ્વરૂપમાં તે સંગ્રહ પામતી ઉર્જા આપણને મળશે 1/2 Li સ્ક્વેર। આ સૂત્રને તમે જોઈ શકો છો કે આ જે સંબંધ આપણે લીધો તે સંબંધ યંત્રશાસ્ત્રના 1/2 mv સ્ક્વેર જેટલો મળશે આપણને। m દળના પદાર્થને વેગ થી ગતિ કરાવતા મળતી ગતિ ઉર્જા k બરાબર 1/2 mv સ્ક્વેર મુજબ ઇન્ડક્ટરમાં I પ્રવાહ વહેતા સંગ્રહિત ઉર્જા U બરાબર 1/2 Li સ્ક્વેર મળે, એટલે કે L એ જડત્વનો ગુણધર્મ ધરાવે છે। જેમ યંત્રશાસ્ત્રમાં દળ જડત્વનો ગુણધર્મ ધરાવે, એમ દળ પર થયેલું કાર્ય એ ગતિ ઉર્જા સ્વરૂપે આપણને જોવા મળે, તેમ L ઇન્ડક્ટર ધરાવતા ઇન્ડક્ટન્સમાં I પ્રવાહ ઘટાડતા થતું કાર્ય એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય, એટલે કે પ્રવાહના ફેરફારનો તે વિરોધ કરશે અને તેના કારણે તેમાં ઉર્જા સંગ્રહાય, જેને આપણે 1/2 Li સ્ક્વેર દ્વારા નોંધીએ છીએ। તો આ થઈ ચર્ચા ઇન્ડક્ટર એટલે શું અને ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવો। આગળ વધીએ તો આગળનો આપણો મુદ્દો છે બે નજીક રહેલા ગુંજળાના કારણે કુલ પ્રેરિત
ईएमएफ अन्य प्रेरण की घटना में बे गुजरा अपने लई लीधा वन अने टू आत्म प्रेरण में मात्र एक ज गुजरो लई लीधो હવે આપણે વાત કરવી છે આત્મ પ્રેરણ અને અન્યન્ય પ્રેરણ બંને ઘટનાઓ એક સાથે તો અહીં આ એક ગૂંચળું સીવન તેની સાથે બેટરી અને પ્રવાહ બદલવા માટે બેટરી અને રિયોસ્ટેટ જોડી દઈ અને તેના કારણે તેમાં I2 જેટલો પ્રવાહ વહી રહ્યો છે તો આ બે ગુંચળાઓ એકબીજાની નજીક આપણે રાખી દીધા છે તો આવા એક ગુંચળા સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ એટલે પોતાનો પ્રવાહ અને પોતાનું ચુંબકીય ક્ષેત્ર બી જેટલો એટલે પોતાના કારણે આઈવનના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર તથા બાજુનો જે ગુંચળો છે તે અન્યન્ય પ્રેરણની ઘટનાના કારણે પણ ચુંબકીય ક્ષેત્ર તેની સાથે સંકળાય છે તો હવે આ કિસ્સાની અંદર બે પ્રકારના ચુંબકીય ક્ષેત્રો તેની સાથે સંકળાયા એક આત્મપ્રેરણ પોતાનું જ અને બીજું અન્યન્ય પ્રેરણ તો આવા કિસ્સામાં મળતા પ્રેરિત ઈએમએફ ની આપણે ચર્ચા કરવી છે જ્યારે C1 અને C2 એમ બે ગુંચળામાંથી અનુક્રમે I1 અને I2 પ્રવાહ વહે ત્યારે દરેક ગુંચળા માટે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ એટલે જ પોતાના I1 પ્રવાહનું ફ્લક્સ તથા અન્યના I2 પ્રવાહનું ફ્લક્સ તો આપણે તેવું કુલ ચુંબકીય ફ્લક્સ નોંધવું છે તો ગુંચળા એક સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ તેમાં આંટાની સંખ્યા N1 હોય તો N1 Φ1 બરાબર એક આત્મપ્રેરણને અનુરૂપ જેને આપણે કહીશું M11 I1 પ્લસ એટલે આપણા N5 બરાબર Li સૂત્રને અનુરૂપ અને બીજું N5 બરાબર Mi2 એટલે M12 I2 આત્મપ્રેરિત ઈએમએફ ને અનુરૂપ ફ્લક્સ અને અન્યન્ય પ્રેરણની ઘટનાને અનુરૂપ ફ્લક્સ તો આત્મપ્રેરણ અને અન્યન્ય પ્રેરણ બંનેના કારણે મળતું કુલ ફ્લક્સ આપણને મળશે જ્યાં M11 એટલે જ L1 આત્મ પ્રેરકત્વ અને M12 ગુંચળા C2 ની સાપેક્ષમાં C1 નો અન્યન્ય પ્રેરકત્વ
જેની સમજ આપણે અગાઉ મેળવી છે. અહીં આપેલી આ સ્થિતિમાં સમયની સાથે બંને ગૂંચળામાં વહેતો પ્રવાહ જો બદલવામાં આવે, જો સમય સાથે બંને ગૂંચળામાંથી વહેતા વિદ્યુત પ્રવાહ I1 અને I2 બદલાય તો ફેરેડેના વિદ્યુત ચુંબકીય પ્રેરણના નિયમ મુજબ આપણે નોંધવું છે સમીકરણ 1 નું સમયની સાપેક્ષમાં વિકલન લેતા d/dt ઓફ n1 અચળ એટલે બહાર આવ્યા φ1 બરાબર m11 અચળ di1/dt. અહીં આપણે જાણીએ છીએ તેમ માઇનસ ચિહ્ન આવશે, માઇનસ m12 di2/dt. તેને અનુરૂપ અહીં બંને અત્યારે ધન રહેશે, પણ આને અનુરૂપ આપણે લખીએ છીએ માઇનસ e1, એટલે જ l1 di1/dt પ્લસ m અથવા m12 di2/dt. તેથી ગૂંચળા 1 માં ઉદ્ભવતું કુલ પ્રેરિત EMF માઇનસ l1 di1/dt પ્લસ m12 માઇનસ આ માઇનસ ચિહ્ન આ બાજુ આવ્યું એટલે બંને ઋણ di2/dt થશે. તો પોતાના કારણે અને અન્યના કારણે એમ બંને પ્રકારના પ્રેરિત EMF અહીં ઉદ્ભવે છે. હવે આપણે વાત કરવી છે આવા પ્રેરણને અનુરૂપ ઉદાહરણની. ઉદાહરણ 6.10 એ ચુંબકીય ક્ષેત્ર B ક્ષેત્રફળ A અને સોલેનોઇડની લંબાઈ L ના પદમાં સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઊર્જા માટેનું સૂત્ર મેળવો. B આ ચુંબકીય ઊર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઊર્જાની સાથે કેવી રીતે સરખાવી શકાય છે? તો આપણે પ્રકરણ 2 ની અંદર કેપેસિટર અને તેમાં સંગ્રહિત ઊર્જાની સમજ મેળવી ચૂક્યા. તે જ પ્રકારે પ્રકરણ 4 ઇન્ડક્ટર એટલે કે સોલેનોઇડ અને તેવા સોલેનોઇડને અનુરૂપ આપણે અહીં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર મેળવી ચૂક્યા. તો સૌપ્રથમ એ સોલેનોઇડમાં સંગ્રહિત ઊર્જાને આપણે રૂપાંતરિત કરવી છે. તો એ વારમાં ચુંબકીય ક્ષેત્ર B ક્ષેત્રફળ A અને સોલેનોઇડની લંબાઈ L હોય તો તેવા સોલેનોઇડમાં સંગ્રહિત ઊર્જા U બરાબર 1/2 LI² જ્યાં L સોલેનોઇડનું આત્મ પ્રેરકત્વ અને I સોલેનોઇડમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ. અહીં આપણે સૂત્ર B A અને L ના સ્વરૂપમાં મેળવ્યું છે, એટલે L આત્મપ્રેરકત્વ અને પ્રવાહ બંનેને દૂર કરી અને આ રાશિના સ્વરૂપમાં લઈ જવા પડે સમીકરણ 1. પરંતુ સોલેડ
નળનો આત્મ પ્રેરકત્વ આપણે મેળવી શક્યા L બરાબર મ્યુ ઝીરો એન સ્ક્વેર એ એલ, આટલું આત્મ પ્રેરકત્વ સોલિનોઇડ ધરાવે છે અને તેને અનુરૂપ સોલિનોઇડ માંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેને મેળવવા માટે તથા લાંબા સોલેનોઇડ નો ચુંબકીય ક્ષેત્ર તેના સૂત્રને યાદ કરીએ B B બરાબર મ્યુ ઝીરો એન I માટે I બરાબર B અપોન મ્યુ ઝીરો એન સમીકરણ ત્રણ સમીકરણ બે અને ત્રણ ની કિંમત L અને I ની કિંમત સમીકરણ એક માં મુક્તા U બરાબર વન હાફ L ના બદલે મ્યુ ઝીરો એન સ્ક્વેર એ એલ ગુણ્યા I સ્ક્વેર, I સ્ક્વેર એટલે B સ્ક્વેર અપોન મ્યુ ઝીરો સ્ક્વેર એન સ્ક્વેર, એક મ્યુ ઝીરો કેન્સલ એન સ્ક્વેર એન સ્ક્વેર કેન્સલ માટે નું સૂત્ર તૈયાર થયું B સ્ક્વેર અપોન 2 મ્યુ ઝીરો એ એલ, જે એ બી અને એલ ના સ્વરૂપમાં તેમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જાનું સૂત્ર થયું. તમારે તે સૂત્રને પણ ધ્યાનમાં લેવું, તેને અનુલક્ષી અને આપણે આ જે ઉર્જા છે એને કેપેસિટરની ઉર્જા સાથે સંગ્રહિત કરી છે તો તેને અનુરૂપ આપણે વાત કરીએ. તેથી સોલેનોઇડના એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જા જેને આપણે U B તરીકે ઓળખીશું આને આપણે અત્યારે ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં હોવાથી U B વડે દર્શાવી રહ્યા છીએ. તો એકમ કદ દીઠ ઉર્જા એટલે કુલ ઉર્જા ભાગ્યા કદ, જ્યાં V સોલેનોઇડ નો કદ છે અને આપણે જાણીએ છીએ તેમ L લંબાઈ અને A આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડ નું કદ AL જેટલું થાય. UB ના બદલે B સ્ક્વેર અપોન 2 મ્યુ 0 AL અને B ના બદલે પણ AL મૂકીએ તો UB એકમ કદ દીઠ ઉર્જા તેનું સૂત્ર બની જાય B સ્ક્વેર અપોન 2 મ્યુ 0. આપણે તેને કેપેસિટરના સૂત્ર સાથે સરખાવવું છે, આને આપણે સમીકરણ 1 કહીએ. તથા સમાંતર પ્લેટ કેપેસિટર માટે એકમ કદ દીઠ વિદ્યુત સ્થિતિ ઉર્જા પ્રકરણ 2 ની અંદર આપણે ભણી ચૂક્યા UE એટલે UE અપોન V અને તેનું સૂત્ર હતું 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર. કેપેસિટરના એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા, સોલેનોઇડના એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા આ બંનેની આપણે સરખામણી કરી છે. તો સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે UB ચલે છે B સ્ક્વેર અને UE ચલે છે E સ્ક્વેર, એટલે કે તે ક્ષેત્રના વર્ગના સમપ્રમાણમાં છે. બંને ઉર્જાઓ એક ચુંબકીય ક્ષેત્રનો વર્ગ વિદ્યુત ક્ષેત્રનો વર્ગ તેના સમપ્રમાણમાં છે. આ જે સૂત્રો આપણે મેળવ્યા છે એ સૂત્રો અહીં
म्यू जीरो आवे तो अहीं एप्सिलॉन जीरो आवशे, म्यू जीरो नीचे एप्सिलॉन जीरो ऊपर छे। बीजी बाबत की बात करिए तो सोलेनोइड अने कैपेसिटर तेना माटे आपणे आ सूत्रो तारेल छे, पण ते सूत्रो व्यापक रीते आपणे उपयोग करी शकीए छीए ज्यारे विद्युत अने चुंबकीय बंने क्षेत्रो प्रवर्तता होय। तो कुल ऊर्जा माटे बंनेनो सरवाळो करी अने परिणाम वापरी शकाय छे। समीकरण ए सोलेनोइड तथा बे ए समांतर प्लेट कैपेसिटर माटे तारेल छे, परंतु ते व्यापक रीते उपयोग करी शकाय छे।